કેમ છો બાળકો? તમે બધા મજામાં ને? તમે હમણાં ફ્રૂટ ખાઓ છો ને, એનામાં દ્રાક્ષ તમે જોતા છો, દ્રાક્ષ, નારંગી, બોર, જામફળ, આ બધા ફળો બજારમાં બહુ જ બધા મળે છે, બરાબર છે? તમને ટીચરો, દરેક ટીચર અલગ 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 કશું ને કશું શીખવાડે છે, બરાબર? તમે આજે ટીચર તમને બોર અને કાળી અને લીલી દ્રાક્ષ, એનામાંથી તમારે કશી જગ્યાએ જમવા જતા હશો કે કશે હશો લગ્ન પ્રસંગે ત્યાં, તો ત્યાં તમારે ફ્રૂટ ડીશ કાં તો પછી શાકભાજીની, એટલે ફળ શાકભાજીની ડીશ, સલાડ ડીશ, એ ડેકોરેશન કરેલી હશે, અલગ અલગ રીતે ડેકોરેશન કરેલી હશે, એ તમે જોતા જ હશો. તો આજે ટીચર તમને આ બોર, આવા બજારમાં મોટા બોર મળે છે, આ બોર અને લીલી દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ, આ બે દ્રાક્ષમાંથી ટીચર તમને કાચબો બનાવતા શીખવાડશે અને એ ડીશ ડેકોરેશન કરતા શીખવાડશે. એટલે ફ્રૂટ ડીશ ડેકોરેશન એટલે સલાડ ડીશની થાય, ફ્રૂટનું સલાડ આપણે કરાવીએ છીએ. બજાર આપણે ઘણી જગ્યાએ શાકભાજીનું પણ ડેકોરેશન થાય છે, સલાડ ડેકોરેશન કરીએ છીએ. આપણી ઘરે કોઈ જમવાનું હોય, કોઈ એવી જગ્યાએ જઈએ, ત્યાં બાજુ શાકભાજી અને ફળ બંનેનું ડેકોરેશનની સલાડ ડીશ થાય છે. તો આજે આપણે ફ્રૂટ ડીશ ડેકોરેશન કરવાનું છે. એનામાં બોર, તો ટીચરે બોર લીધા છે મોટા, તો એક બોરને એનામાંથી આપણે કાચબો, એક બોરને આ રીતે ચપ્પાથી, તમને કાપતા ના ફાવે એટલે તમારી મમ્મીને કહેવાનું કે ચપ્પાથી કાપી આપે, એટલે ચપ્પાથી કાપેલે ને, એટલે આપણે બે અવારે એક બાજુથી મોટો ભાગ અને એક બાજુથી થોડો નાનો આ રીતે કાપી દેવાના છે. પછી છે કાળીને લીલી દ્રાક્ષ લીધેલી છે, બરાબર છે? હવે આપણે આને કઈ રીતે કાચબો બનાવવાનો છે, તો જો ડીશમાં છે ને વચ્ચે પહેલાં મોટો ભાગ મૂકવાનો છે, બરાબર, અને એની નીચે આમ નીચે આ રીતે એના નાનો, એટલે એનો મોઢાનો ભાગ બની ગયો, જોવાય છે તમારે? આ એનો મોઢાનો ભાગ બની ગયો અને આ એનું પેટ થયું. હવે આપણે એને કાચબાને કેટલા પગ હોય છે? ચાર. તમે જોયા જ હશે કાચબાને ચાર પગ હોય છે. તો બે દ્રાક્ષ મોટી લીધી છે, એને આમ બાજુ મૂકી છે, અને બીજી બે આ બાજુ. તો જોયું તમારે, જોવાય છે કાચબાનો આકાર થયો થયો ને? આ રીતે આપણે એને ગોઠવવાની. આ ટીચરે છે ને ડીશ આ લીધી છે તમારી સ્ટીલની ડીશમાં, કાં તો તમારા ઘરે એવી ડીશ હોય એનામાં મૂકો ને, એકદમ સપાટ ડીશ હોય એનામાં મૂકો ને, તો ડેકોરેશન બહુ સરસ થાય. ટીચર હમણાં એ ડીશ નથી એટલે હાલમાં કાગળની ડીશમાં કરે છે. તો જો આ રીતે એના બે પગ અને ચાર પગ થઈ ગયા ને, આનું મોડું થઈ ગયું, પણ હજી જો આના બે ચાર પગ થઈ ગયા, હજી એનો શું ભાગ બાકી રહ્યો? હજી એનો બાકી રહે બે આંખો અને એની પૂંછડી. કાચબાને પણ પૂંછડી હોય છે, નાની હોય છે, તમારે જોવાને પણ ધ્યાનથી જોજો તો જોવાય. તો જો ટીચર એક દ્રાક્ષ લીધી છે, પાછળ કાચબાની પૂંછડી થઈ ગઈ, બરાબર. હવે આંખો, આંખો માટે તમે અહીંયા એને કશું પણ કાળી દ્રાક્ષ પણ લગાવી શકો છો, કાં તો પછી તમારી પાસે મમ્મીના ઘરે ચાલલા હોય ને, તો ચાલલા પણ લગાવી શકો છો. તો જો ટીચર છે ને ચાલલા લગાવે છે એના પર, એટલે આપણી પાસે તમારી પાસે નથી, બાકી કંઈ ફ્રૂટ ડીશ ડેકોર થાય ને, તાનામાં પેલી ટૂથપીક આવે, જે હોટલમાં તમે જમ્યા પછી બહાર નીકળો ને, તો પેલી ચાર દાંત એનામાં આપે છે, બરાબર છે? એની અંદર પછી ભેરવીને અહીંયા નાની દ્રાક્ષ તમે નાખી શકો છો. તો જો આ કાચબાનું થઈ ગયું, આપણે બોર અને દ્રાક્ષમાંથી કાચબો બનાવ્યો, પણ આજુબાજુ આપણે પછી છે ને એને ડેકોરેશન વધારે કરવા માટે કાળી દ્રાક્ષ લીધી છે, એને આ રીતે ગોઠવી દઈશું. જો આપણે આ રીતે કાળી દ્રાક્ષ પણ આજુબાજુ ગોઠવી દીધી, તો આ એક ફ્રૂટ ડીશ, એટલે ફ્રૂટ સલાડ ડીશ ડેકોરેશન થઈ ગઈ. તમારા ઘરે કોઈ પણ મહેમાન જમવાનો આવવાના હોય, તો શાકભાજીની કાં તો કોઈ ફળની સિઝન હોય, તો ફળથી આવી રીતે કશું બી બનાવીને એક ડીશ સજાવો ને, અને મહેમાનને જમવા બેસે ત્યારે મૂકો ને, તો બહુ સરસ લાગે, એટલે તમે અમારી ઘરમાં મમ્મીને મદદ પણ કરી શકો, બરાબર ને? આ વસ્તુ તમે ઘરે બનાવજો. આવજો, આપણે નવી વિડીયોમાં ફરી મળીશું.